અન્ય બ્રેકિંગ ન્યૂઝ તરફ ધ્યાન દોરીએ તો અમદાવાદથી આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરનો અભાવ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરનો અભાવ હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈકોર્ટે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ મામલે જવાબ માંગ્યો છે. વેન્ટિલેટરનો અભાવ કેવી રીતે હોઈ શકે તેવું પણ એચસી દ્વારા કહેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ અભાવથી એક મહિલાનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. આ કેસને સુઓમોટો તરીકે હાથ ધરીને હાઈકોર્ટે આ ફટકાર લગાવી છે. હાઈકોર્ટે સરકારને 3 મે સુધી રિપોર્ટ રજૂ કરવા માટે પણ જણાવ્યું છે. તો આ અંગે તમામ જે જવાબ છે તે સરકાર તરફથી હવે રજૂ કરવામાં આવશે. આ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રિઝવાન શેખ ફરી એકવાર જોડાઈ ગયા છે. જી રિઝવાન, જણાવશો જે રીતે સિવિલમાં વેન્ટિલેટરના અભાવનો મામલો સામે આવ્યો છે ત્યારે હાઈકોર્ટે કયો નિર્ણય સંભળાવ્યો છે? અમારો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ હાલ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. વેન્ટિલેટરના અભાવથી જે મહિલાનું મોત થયું હતું તે બાદ હવે હાઈકોર્ટે આ કેસને સુઓમોટો તરીકે સુનાવણી હાથ ધરી છે. હાઈકોર્ટે સરકારને 3 મે સુધી પોતાનો રિપોર્ટ રજૂ કરવા માટે પણ આદેશ કર્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરનો અભાવ જે છે તે કઈ રીતે હોઈ શકે, તેને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો હાઈકોર્ટનું સરકારને ફટકાર લગાવતું હવે સામે આવી રહ્યું છે. અમારા સંવાદદાતા ફરીથી અમારી સાથે જોડાઈ ગયા છે. જી રિઝવાન, જણાવશો આ અંગેની વધુ અપડેટ્સ? ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં જે વેન્ટિલેટરના અભાવના કારણે જે પરિસ્થિતિઓ સર્જાતી હતી તે મુદ્દાને લઈને ગુજરાત હાઈકોર્ટને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દાને ખૂબ જ સેન્સિટિવ સમજીને પોતાના અવલોકનો જે છે જાહેર કર્યા છે. સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને કીધું છે કે આ મુદ્દાને લઈને તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં હાથ ધરવામાં આવે અને જે પણ જે પરિસ્થિતિઓ ભૂતકાળમાં ઉદભવી હોય તેને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેને લઈને હાઈકોર્ટે પોતાનું ગરમ વલણ અત્યારે રાજ્ય સરકારની સામે દેખાડ્યું છે. જી, આભાર રિઝવાન માહિતી આપવા માટે. વેન્ટિલેટરના અભાવથી જે પણ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો તેને પગલે જ હવે હાઈકોર્ટ દ્વારા સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવાનો નોટિસ ફટકારવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરનો અભાવ હતો જેને પગલે હવે સુવિધાઓ ઉપલબ્ધ કરવાના મામલે આ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.